મિત્રો આજે 22 ઓગસ્ટ માં આ ભૂરિયા વિશે ભણવાના છીએ પરંતુ આ ભૂરિયા વિશે વાત કરીએ એ પહેલા તમને એક હું જોક્સ કહી દઉં કે બે ભૂરિયા ગુજરાતી ભાષા શીખવાના ઉદ્દેશ્યથી ગુજરાતમાં આવી ચડ્યા અને ગુજરાતી પણ એક એનો મિત્ર પણ ગુજરાતી મિત્ર એ ચેલેન્જ કરી કે કદાચ તમે 1 2 5 વર્ષ રહેશો ને તો પણ તમે અમારી ગુજરાતી ભાષા નહીં શીખી શકો અને પહેલા ભૂરિયા તો એવા ખોપરીના કે બે વર્ષમાં તો તેમણે તમામ શબ્દકોષ પાકો કરી લીધો હવે ઓલો ગુજરાતી કે છે કે ગુજરાતી આવડી ગયું અને કડકડાટ ગુજરાતી બોલે પણ ખરા હો ઇન્ટરવ્યુમાં બેઠા અને ઓલો ગુજરાતી ઇન્ટરવ્યુમાં કે ચાલો મહોતાનો અર્થ કયો ઓલા માથું ખંજવાળવા લાગ્યા મહોતું શું ક્યાંય પણ ડિક્શનરી ખોળી કાઢી ક્યાંય પણ મહોતાનો અર્થ ન મળ્યો પેલો ભાઈ ફેલ પણ પછી અંગ્રેજી કીધું ઓલા ગુજરાતી મિત્રને કે ભાઈ મહોતા નો અર્થ તો કહે એક એનો બીજો મિત્ર હતો એને ઓલા રસોડામાંથી ઓલું જે આપણે વાસણ સાફ કરવાનું હોય ને એ દેખાડ્યું આ રહ્યું કે ગંદુ કપડું છે અરે ગંદુ કપડું નહીં આને મહોતું કહેવાય આ આપણા તલપદા શબ્દો ઘણા બધા મિત્રો નહીં જાણતા હોય અને હા મહોતું ઉપરથી એક શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની છે

કોણ છે એના વિશે વાત કરીશું તો એના વિશે એક કહી શકાય કે ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કરનાર ગવર્નર જનરલ આ કોણ હતો અને સાથે સાથે બાવીસ ઓગસ્ટ એટલે મદ્રાસ દિવસ તો આ બંને મહત્વની વાત કરીશું એક વ્યક્તિ વિશેષ અને એક દિન વિશેષ ચાલો સૌપ્રથમ વાત કરીએ આ વોરન હેસ્ટિંગ્સની તો બાવીસ ઓગસ્ટ વોરન હેસ્ટિંગ્સનો આ જે નિર્વાણ દિવસ છે અને આપ પણ જાણો છો કે આપણા ભારતની અંદર વાઇસરોય અને જે આ ગવર્નર જનરલ છે એ કેટલા અગત્યના પરીક્ષા લક્ષી ટોપિક છે હા હું તમને ટૂંકી માહિતી આપીશ પરંતુ પરીક્ષામાં કેટલા પ્રશ્નો પૂછાયા છે ને એ તમને ખ્યાલ આવશે તો વરન હેસ્ટિંગ્સનો જન્મ 6 ડિસેમ્બર 1732 ના રોજ ચર્ચિલ મુકામે થયેલો તેઓ એક અંગ્રેજ રાજકારણી ભારત રવાના થયા તો હવે તેનું આગમન થાય છે સત્તરસો ને માં ભારતમાં અને તેમણે દ્વિમુખી શાસન પદ્ધતિનો અંત આણ્યો હતો આગળ વાત કરીએ તો વર્ષ સત્તરસો જાન્યુઆરીમાં કોલકત્તામાં બંગાળ એશિયાટિક સોસાયટીની સ્થાપના કરી હતી પરીક્ષા માટેનો ટોપિક બંગાળ એશિયાટિક સોસાયટીની સ્થાપના ક્યાં થઈ હતી કોલકત્તામાં ક્યારે થઈ હતી સત્તરસો ને ચોર્યાશીમાં કોણે કરી હતી વોરન હેસ્ટિંગ્સ અને વર્ષ સત્તરસોને ના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત તે બંગાળના પ્રથમ ગવર્નર જનરલ બન્યા ખાસ યાદ રાખો

ભારતનો વાઇસરો કોણ પ્રથમ ઓકે મિત્રો આગળ વાત કરીએ તો વર્ષ સત્તરસો ને ના રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત કોલકાતામાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી અને ખાસ યાદ રાખો આ સત્તરસો ને તોતેર ચુમ્મોતેર નો રેગ્યુલેટિંગ એક્ટ એના વિશે વાત થયા બાદ હવે આપણે અવસાનની વાત કરીએ તો વોરન હેસ્ટિંગ અવસાન બાવીસ ઓગસ્ટ અઢારસો ને ના રોજ

ભારતમાં જિલ્લા કલેક્ટર ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી લોર્ડ વોરન હેસ્ટિંગ દ્વારા અને આગળ મિત્રો વાત કરીએ પરંતુ હા અહીં કદાચ કન્ફ્યુઝન હોય કે નિયામક ધારો ક્યારે અમલમાં આવ્યો કદાચ બે સાલવારી છે પણ સત્તરસોને તોતેર ચુંમોતેર કરેક્શન કરી કમેન્ટ બોક્સમાં જવાબ આપવા વિનંતી આગળ વાત કરીએ તો મદ્રાસ દિવસ ક્યારે ઉજવાય છે આજે બાવીસમી ઓગસ્ટના રોજ મદ્રાસ દિવસ ઉજવાય છે તો તમામ મદ્રાસીઓને હેપી મદ્રાસ ડે વાત કરીએ તો આ વર્ષે મદ્રાસની સ્થાપનાના ત્રણસોને એક્યાશી વર્ષ પૂરા થયા છે અને આ મદ્રાસ એટલે શું ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મની વાત નથી કરતો ચેન્નઈ એટલે જ આ મદ્રાસ તો બાવીસ ઓગસ્ટ સોળસોને ના રોજ તમિલનાડુની રાજધાની ચેન્નાઈની આધારશિલા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા નાખવામાં આવી હતી તે વખતે ચેન્નાઈ છે તે મદ્રાસના નામે જાણીતું હતું લગભગ નેવ લાખ ની વસ્તી ધરાવતું આ ચેન્નાઈ શહેર દુનિયામાં એકત્રીસમું સૌથી મોટું શહેર છે ઐતિહાસિક દ્રષ્ટિએ આ શહેર બે વર્ષ જૂનું છે અને બીજી શતાબ્દીમાં આ શહેર ચોલ સામ્રાજ્યનો એક ભાગ હતું આધુનિક મદ્રાસ સેન્ટ ફોર્ટ જ્યોર્જના નિર્માણ સાથે બાવીસ ઓગસ્ટ સોળસો ને ના રોજ અસ્તિત્વમાં આવ્યો અને તેનો આ સ્થાપના દિવસ અને મદ્રાસ દિવસ ઉજવવાનો વિચાર ક્યારે અને કોને આવ્યો તો વર્ષ બે માં ચેન્નઈ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા રાખવામાં આવ્યો હતો અને ત્યારથી આ દિવસ ઉજવાય છે પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન વર્ષ સોળસો ને સત્યાસી માં ભારતમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી મદ્રાસ ઓકે મિત્રો

ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ